એનો હું પોતે પણ સાક્ષી છું અને મારી પોતાની પણ એની અંગત જોડે મિત્રતા પણ છે. દરેક દરેક વ્યક્તિઓ પોતાની રીતે સંઘર્ષ કર્યો છે અને ભવાઈનું જ્યારે અસ્તિત્વ મટી જવાની તૈયારી હતી ત્યારે અત્યારે હાલ પણ તમને કહું છું કે ભવાઈ કોઈએ જોયું હોય કે ન જોયું હોય પણ હાલના સંજોગોમાં આ એક જ વ્યક્તિ એવો છે કે જેને ભવાઈને હજી જીવતી રાખી છે. જીવતી રાખવાનો એમનો સંપૂર્ણ પ્રયત્ન લીલી પટેલ એમની સાથે હતા રંગલી તરીકે અને આજ રંગલા તરીકે દરેકના હૃદય રંગલાલ નાયક એમના પપ્પા હતા ત્યારથી અમારો પરિચય છે અને બહુ સરસ રીતે લોકોના હૃદયમાં સ્થાન લીધું છે. નટુ કાકા અમારા સ્વરના તમામ ગ્રુપ તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે ડાયરેક્ટ ભૂસ્થી ભૂસ્થી ને ડાયરેક્ટ ભૂસ્થી એરપોર્ટ ઉપર આપણે લેવા ગયેલા અને ત્યાંથી અહીંયા આવ્યા છે કલાકારોની માત્ર લાગણીઓના કારણે સ્વર તરફની લાગણીઓના કારણે અને અહીંયા સુધી લાવવા માટે આપણા એક્ટિવ મેમ્બર આપણા કીબોર્ડિસ્ટ દીપક ભાવસારને અમે ખૂબ ખૂબ આભારી છીએ. દીપક ભાવસાર આજે મારા કલાકાર ભાઈ બહેનો મારા મિત્ર જૂના લલિત સોડા મારા ખાસ લલિતભાઈ ઉભા થાવ. ખૂબ સંઘર્ષ કર્યો છે અમે લોકો સાથે, આખી આખી રાત જાગીને ગીતો લખ્યા છે. હું એમના સહાયક તરીકે ઘણા વર્ષો સુધી કામ કરતો રહ્યો છું. ખૂબ નૃત્ય નાટિકાઓ બધી અમે લોકોએ કરી, લલિત સોડા ગીત સંગીત કથા બધું એને એમાં સહાયક ઘનશ્યામ નાયક હોય એને તે અમે ખૂબ ખાધું છે. રાતોની રાતો પડે રહ્યો છું બાની સેવા ભાભીની સેવા બધા આવા મહાન સંગીતકાર. આ પણ બહુ મહાન સંગીતકાર છે લલિત સોડા અને ખરેખર બહુ આજે તમને એક લોકગીત જેવું લાગશે. કયું આપણું ગીત કયું બહુ ફેમસ છે? માડી તારા મંદિરિયામાં ઘંટારો બાજે એ અમે બે લખેલું છે. બોલો કપરા સંજોગોમાં વાર્કેશ્વરની નાની સરખી અંધારી ભંડકિયામાં બેસી એક અમારી જોડે જાદવ શરણાઈ વગાડતા હતા એ એક પ્રદ્યુમન ઘડિયાલે મારો જૂનો સાથી ગુજરી ગયા. સાઈડ ધમ લલિત સોડા મારી જોડી એક કળી લલિત ભાઈ લખે એક કળી પાછી મને યાદ આવું કહું લલિત આ કેવું કલ્પના કરો લાલ ચટક ચુંદડી સો સાવજ અસવારી આમ પિક્ચરાઇઝ કરી કરીને અમે એ ગીત લખ્યું. હવે લોકોને એમ છે કે આ લોકગીત જ છે એટલું પ્રખ્યાત થઈ ગયું છે. પણ એ મારા લલિતભાઈ ખાસ મિત્ર પછી અતુલભાઈ લવિ ગયા બહુ જ જૂના જોગી અમારા સાચી સંઘર્ષના દિવસોના અમે લોકોએ જે ફકીરીમાં અમીરી ભોગવી છે ફકીરીમાં અમીરી ભોગવી છે એ જે આનંદ આવતો શું મળશે એનો તો વિચાર કરતા જ નતા. અમે આખી આખી રાત સવારે નાહી ધોઈને પાછું નાવા ધોવાય ન મળે ઘણી વાર તો પાણી છાંટી આંખમાં પાછા જીઆરમાં જોઈન થઈ જઈએ. લલિતભાઈ અનિલભાઈ આ સુભાષ ઠાકર બહુ મારા જૂના મિત્ર એની સાથે પણ મેં બહુ પ્રોગ્રામ કર્યા. કિશોર મન રાજા નવીન મન રાજા વિક્રમ નિઝામા આ પ્રવીણ મારો જૂનો કલાકાર આજે બધા જૂના જોગીઓ ભેગા થયા છે. ખૂબ સંઘર્ષ કર્યો છે અને નવા જે બેઠેલા છે એટલું મારે એમ જ કહેવાનું કે આ એક આપણી દુનિયા બહુ અલગ છે. આપણને જીવાડે છે આ દુનિયા બાકી સમાજ અને ઘરવાળા તો મારી જ નાખે પહેલા જીવાડે છે આ બધા આપણી દુનિયાના માણસો આપણી મસ્તી એવી નશો છે આપણો. આ ખરેખર ભગવાન બહુ પાડ માનું છું કે આપણને બધાને આ લાઈનમાં નાખ્યા. જન્મ જન્મ ભગવાન જન્મ આપે તો કલાકાર જ બનાવજે. દુનિયાનું તમામ દુઃખ ભૂલી જવાય છે અને કલાકારોને જ કોણ જાણે કેમ દુઃખ પડે છે ખબર નથી પડતી. ભગવાન ગોતી ગોતી ને અમને જ ભેગા બીજું કોઈ મળતું જ નથી પણ છતાંય આપણે બધા આ એકલા તો અહીંયા હસતા ચહેરા બધા ભેગા થયા છે. ભગવાન તમને બધાને સફળતા અપાવે. લલિતભાઈ બહુ આનંદ થયો છે. અનિલભાઈ સુભાષ વિક્રમ નિઝામ બધા બહુ નૃત્ય નાટિકાઓ કરી એ વખતે તો નૃત્ય નાટિકાઓનો જમાનો આશા પારેખ જોડે અવિનાશ વ્યાસ જોડે પિનાકી શાહ જોડે સૂર્યકાંત પંચોલી જોડે જૂના જોગ્યો બધા અડધા તો ઉપડી ગયા સ્વર્ગવાસી થઈ ગયા. અમે ટકી રહ્યા છે છેલ્લે અમે બી છીએ. હવે હજી વાર લાગશે જો કે એમ જવાનું નથી હજી ઘણું કરવાનું બાકી છે.
બગાડ તો હવે તો જેઠાલાલ જાણે પણ એક છે કે વર્ષોની તપસ્યાનું ફળ મને ઠેક પાટલી ઉંમરમાં મળ્યું. પાટલી ઉંમરમાં 64 વર્ષે મને ફળ મળ્યું. ત્યાં સુધી હું સંઘર્ષ કરી ગયો. હજી સંઘર્ષ પૂરો નથી, હજી ચાલુ છે. હજી લટકતી તલવાર નીચે, ક્યારે સિરિયલ બંધ થાય કે કહેવાય નહીં. પણ છતાંય જીવ્યા છીએ, જીવ્યા છીએ. લલિતભાઈના પપ્પા કેટલા સરસ પખાવજ વગાડતા, કેવું સરસ કીર્તન કેવું ગાતા હતા આ બધા જૂના જોગ્યોની. ખરેખર અવિનાશભાઈના મેં ગીતો લલિત છોડા બહુ જૂના સાથે, અવિનાશભાઈના પરસોત્તમભાઈના. અમે લોકોએ ખૂબ સંઘર્ષ કર્યો છે અને આજે તમારા બધા સમક્ષ આવીને મને એટલો બધો આનંદ થાય છે, જાણો મારા ઘરના મેમ્બરમાં આવી ગયો છે. એટલે મને વધારવાનો હોય જ નહીં. તમારે હું તો તમારો જ છું, તમારો ભાઈ જ છું. નવા અને જૂના કલાકારોને ભેગા કરે એનું નામ જ સ્વર. સ્વર જિંદાબાદ. સ્વર બહુ તરક્કી કરે, સ્વરે એક છત્ર નીચે બધાને ભેગા કર્યા છે અને આજે તમારા બાળકો ભાગ લઈ રહ્યા છે. એ પણ ભવિષ્યના સારા કલાકારો બનશે ચોક્કસ, એમાં બે મત નથી. આટલી નાની ઉંમરમાં સુર તાલમાં ગાવું બધું, લલિતની બેબી મને યાદ છે, ચૌલા ઝરણા બધી નાની નાની બેબીઓ ઘરે પ્રેક્ટિસ કરતી અને આજે મોટી સિંગર બની ગઈ. તો આ બચ્ચાઓ પણ કાલે ચોક્કસ પ્રગતિ કરશે જ. આજે પ્રવીણ સુભાષ બધા અમે લોકો તો હવે પરવારી ગયા, ખૂબ ખાધું પીધું મજા કરી, પણ હવે આ બચ્ચાઓ પણ એટલું જ નામ કરશે ચોક્કસ. મારા આશીર્વાદ છે. તારે કહેતા કી બાત કરતી હો ભલા માણસ. શિવજી મેરી પગાર તો બડા તેની સ્વર વાલે જરા જાકે બોલો ના. એ સબ કુછ કરતો નટુ કાકા બિચારા ઇતના ઈમાનદાર વફાદાર મેનેજર. હેલો કડે ઇલેક્ટ્રોનિક્સ, નટુ કાકા સ્પીકિંગ. યસ યસ, નટવરલાલ પ્રભાશંકર ઉંડાઈ વાળા. યાર વોટ? નો નો નો, શેઠજી કાન કમ, નટુ કાકા સ્પેશિયલ ઇંગ્લિશ. આવું બધું ગમત કરવાનું. મારો મૂળ તો ભવાઈનો રંગલો. મારી કેટલી બધી ભવાઈમાં લલિતભાઈએ વગાડ્યું છે. એ નવું નવું વ્રતોત્સવમાં આજે બીજો વિડીયો સીડી કોકવાર હું જોઈ છે તો આપીશ તમને. શું અમે લોકોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે અને મોટા મોટા સ્ટારો સાથે કામ કર્યું. ખૂબ આનંદ છે. પણ આ બચ્ચાઓને મારા આશીર્વાદ છે કે તમે બી ભણજો. હવે ભણતરનો જમાનો આવી ગયો છે એટલે બચ્ચાઓને ભણાવજો, સાથે સાથે કલાકાર તો બનાવજો જ, પણ પ્રોફેશનલ નહીં બનતા દીકરા. નતા અમારા ભૈરા તો બિચારા સારા હતા, તમારા ભૈરા તમને કાઢી મૂકશે. અમારા ભૈરા તો ઘર ચલાવી અમને સાચવ્યા બાંધી મોટી લાખની. પણ મેં એક જ શબ્દ બોલ્યો કે ફકીરીમાં અમીરી હતી. મેં જે આનંદ કરેલો, જે મજા કરી, જૂના દિવસ યાદ આવે છે. આજે ચિક્કાર પૈસો મળે છે પણ તોય એ સંતોષ ને એ આનંદ નથી. ચોક્કસ કહું છું, ખૂબ આનંદ. ખાલી આ મારો પ્રોગ્રામ નથી, બીજા બધાનો પ્રોગ્રામ છે એમ. ચાલો તારો ભવાઈ આપો. ચલો અમારી